नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 5 आसपास, चलो आसपास में आपणे छेले एसएमनु रिविजन जोयुं हतुं 7मा पाठनुं। हवे आपणे 8मो पाठ, मच्छर रोगो अने सारवार। मच्छरथी अनेक रोगो थाय छे अने तेनी सारवार विशे आपणे जोईशुं। तो बधा ज विद्यार्थी मित्रों પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 67 પર આપણને 8મો પાઠ આપેલો છે જે આપણે જોઈશું। તો મારી સાથે તમે પણ ભણવા માટે તૈયાર થઈ જાઓ, સાથે પેન્સિલ અને ઇરેઝર પણ લઈ લેજો। તો સૌપ્રથમ આપણે જોઈએ પાઠ 8, મચ્છર। મચ્છરને તમે જોયું હશે, જોયું છે। તો મચ્છર કરડવાથી અનેક પ્રકારના રોગો થાય છે અને એની સારવાર વિશે આપણે જોઈશું। તો આપણા ખોરાક, આપણે જે ખોરાક લઈએ છીએ, પાણી છે, હવા છે, અનિચ્છીય ફેરફાર થવાથી તે દૂષિત બને છે અને આવા દૂષિત કે ગંદા ખોરાક કે પાણી અથવા તો હવા લેવાથી આપણે બીમાર પડીએ છીએ, પડીએ છીએ ને। જો આપણે ખોરાક સારો ન લઈએ, બરાબર છે, પછી પાણી ચોખ્ખું ન પીએ અથવા તો હવા શુદ્ધ ના હોય, આપણી આજુબાજુ ગંદકી હોય તો હવા શુદ્ધ રહે નહીં, તો આ બધું દૂષિત થવાથી આપણે બીમાર પડીએ છીએ અને મચ્છર થાય છે અને મચ્છર કરડે એટલે આપણને અનેક પ્રકારના રોગો તેમાંથી ફેલાય છે। તો કેટલાક રોગોનો ફેલાવો મચ્છર અને માખી પણ કરે છે। જુઓ, મચ્છર અને માખી ઘણા બધા રોગોનો ફેલાવે છે। મચ્છર કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા અનેક રોગો થાય છે। માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાને ફેલાવો કરે છે અને માખી દ્વારા પણ કેટલાક રોગોનો પણ ફેલાવો થાય છે। તેવી રીતે જે મેલેરિયાના દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે, જો જે લોકોને મેલેરિયા થઈ ગયો હોય એને, એ દર્દીને ઠંડી લાગે અને ધ્રુજારી આવે અને તાવ આવે તો તેને મેલેરિયો થઈ ગયો છે એવું કહે છે। તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તેને માથું દુખે, હાથ પગ સતત સખત દુખે છે અને મેલેરિયાના રોગની જાણકારી દર્દીના લોહીમાં રિપોર્ટ પરથી આપણને મળી આવે છે। હવે લોહીની તપાસ માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે। જો તમને પૂછાઈ શકે કે લોહીની તપાસ કરવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ, તો કે માઇક્રોસ્કોપનો। શેનો ઉપયોગ કરીએ છીએ બાળકો? માઇક્રોસ્કોપનો। તો પહેલાના સમયમાં સિક્કાના વૃક્ષની ચૂકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા તરીકે બનાવવામાં ઉપયોગ થતો હતો। જુઓ, વૃક્ષની છાલ, કયા વૃક્ષની? તો કે સિક્કોના વૃક્ષની જે સુકાયેલી છાલ હોય તેનો આપણે મેલેરિયાની દવા માટે ઉપયોગ કરતા હતા। હાલમાં તેમાંથી જો ગોળીઓ બનાવવામાં આવે છે, ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન એવી બે ગોળીઓ બનાવવામાં આવે છે એની છાલમાંથી। હવે જ્યારે મેલેરિયાના દર્દી હોય તેને મચ્છર દ્વારા આ રોગ ફેલાય છે અને તેને શોધનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતું ખબર છે બાળકો? રોનાલ્ડ રાસ હતો। કોણ હતું? રોનાલ્ડ રાસ, બરાબર। તો એને મેલેરિયાના મચ્છરને શોધનારો છે એ વૈજ્ઞાનિક, બરાબર। હવે ચોમાસાની ઋતુમાં જ્યારે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જાય છે, શું કામ? કે ખૂબ જ પાણી જ્યાં ત્યાં ભરાઈ રહે છે, ગંદકી થાય છે, એના કારણે મચ્છર અને માખી ફેલાય છે। તો એટલા માટે ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, શું કામ? કે વાતાવરણ એક તો ભેજવાળું હોય, બરાબર, તેના કારણે માખી અને મચ્છર વધારે ફેલાય છે। તેવી રીતે આપણે જોઈએ તો કે દૂષિત પાણીમાં કચરો, મેલ અને રોગના જંતુઓ હોય છે, આવા પાણી પીવાથી કોલેરા છે, ટાઇફોઇડ છે, મરડો છે જેવા અનેક પાચન તંત્રના રોગો થાય છે, આવા રોગોનો ફેલાવો પણ માખી દ્વારા થાય છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આપણા શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે ત્યારે આપણને કયો રોગ થાય છે? પાંડુ રોગ, એટલે કે એનેમિયા નામનો રોગ થાય છે।
જે પાંડુરોગથી દર્દીના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. તેના કારણે બાળકોનો સરખો વિકાસ થતો નથી, તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે અને તેમની જે ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા પણ અસર થાય છે. જો એની કામ કરવાની ક્ષમતા અને ભણવાની ક્ષમતા પર તેની અસર થાય છે. તેવી રીતે આગળ જોઈએ તો કે માનવીના લોહીમાં જ્યારે ઓછામાં ઓછું 12 જેટલું હિમોગ્લોબિન અને વધુમાં વધુ 100% જેટલું હિમોગ્લોબિન જરૂરી છે. લોહીમાં 12થી ઓછું અને 16ની વચ્ચે આવેલું હિમોગ્લોબિનનું પ્રમાણ તંદુરસ્ત માનવીનું નિશાની છે. જો જે તંદુરસ્ત માનવી હોય તેનું 12% હિમોગ્લોબિન એટલે કે લોહી હોવું જરૂરી છે. 12થી કેટલા ટકા? 16% જેટલું લોહી હોય તો એ માનવી તંદુરસ્ત છે, માનવ એવું આપણે કહી શકીએ. જ્યારે હિમોગ્લોબિન વધારવા માટે આપણે શાળાઓમાં બાળકોને આરોગ્ય વિભાગ તરફથી આર્યનની એટલે કે લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે અને લોહતત્વ ધરાવતો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે કે જેમાંથી આપણને લોહી વધારે મળે, બરાબર છે. ત્યાર પછી રોગોનો ફેલાવો અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ તો તેની પણ આપણે વાત કરી લઈએ. તો કે આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેની આપણે તકેદારી રાખવી જોઈએ. ત્યાર પછી ખાદ્ય પદાર્થોને ખુલ્લા ન રાખવા જોઈએ. આપણે કેવી રીતે રાખવા જોઈએ? ઢાંકીને રાખવા જોઈએ. ત્યાર પછી વાસી તેમજ ખુલ્લો અને બજારું ખોરાક ન ખાવો જોઈએ અને મચ્છરદાનીમાં આપણે સૂવું જોઈએ. જો રોગોનો ફેલાવો ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? આટલા આટલા પગલાં આપણે લેવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે મચ્છરોનો ઉપદ્રવ બંધિયાર પાણીમાં એટલે કે જે પાણી ભરેલું છે તેમાં ઘડાઓમાં ટાંકીઓ પાસે ગટર ગંદા નાળા વગેરેમાં વધુ થાય છે. મચ્છર તેના ઈંડા ગંદા પાણીમાં જ મૂકે છે જોવું, અને તેના ઈંડામાંથી બચ્ચા નીકળે છે જેને પોરા કહેવામાં આવે છે. જુઓ શું કહેવામાં આવે છે? પોરા કહેવામાં આવે છે. તો પાણીમાં ખાસ કરીને જો બંધિયાર પાણીમાં લીલ વળી જાય એટલે કે સેવાળ, તમે લીલ જોઈ હશે, જોઈ છે ને, આપણને સેવાળ જોવા મળે છે જો જ્યાં પાણી વધારે ભરાઈ જાય એવી જગ્યાએ, તો આ ઉપરાંત પાણીમાં કમળ જળકુંભી વગેરે છોડ આપણે જોયા હશે. વનસ્પતિના છોડ તમે પાણીમાં જોયા હશે, જો તળાવમાં ને એમાં વધારે છે ને, એમાં પાણી સતત ભરાયેલું રહે એટલે એમાં ઘણા બધા વેલા થાય, છોડો થાય, એ તમે જોયું હશે. હવે તળાવ છે, નદી છે, સરોવરના પાણીમાં દેડકા હોય, માછલી હોય, જળસાપ હોય, કાચલા હોય, કાચબા હોય, મચ્છર હોય, એવા ઘણા બધા અંદર રહેતા હોય છે. હવે પીવાના પાણી આપણને જ્યાંથી મેળવતા હોઈએ તેની આજુબાજુની જગ્યા હંમેશા કેવી રાખવી જોઈએ? બાળકો આપણે ચોખ્ખી રાખવી જોઈએ. ક્યાંક પાણી ભરાઈ ન રહે તેની આપણે તકેદારી રાખવી જોઈએ. એટલે જ સ્વચ્છતા એ જ આપણી તંદુરસ્તી છે, બરાબર છે. આ વિધાન ખરેખર કેવું છે? સાચું છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ આપણે તંદુરસ્તી હોય છે, બરાબર છે. તો આપણે આ પાઠમાં આજે આ શીખવાનું છે, બરાબર છે. મેં તમને મોટો મોટો સાર કહી દીધો કે સેના કારણે મચ્છર ફેલાય છે, એને રોકવા માટે આપણે શું શું કરવું જોઈએ, બરાબર. હવે આપણે પાઠ જોઈએ. પાઠ આપણને આપેલો છે સૌ પ્રથમ તો મચ્છરના રોગો અને તેની સારવાર કેમ કરવી, બરાબર. હવે આપણે ચોપડીમાં જોઈએ તો લોહીની તપાસ. હવે વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તેને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. જો બીમાર હોય એટલે શું કે ધીમું ધીમું બોલે ને, તો કે હું ઠીક છું. ત્યાર પછી હરપ્રીત પૂછે છે કે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ, બરાબર ને. શું આપણે એકબીજા નિશાળ જઈએ એટલે પૂછીએ ને, ઘરે હોય અને મજા હોય, તો શું કીધું કે તું ઘરે ખૂબ જ રમ્યો હશો ને? વિપુલ, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ
થઈ હતી. વિપુલે શું કીધું? હરિપ્રીતે કીધું કે ઘરે તું હતો ત્યારે તને ખૂબ જ રમવાની મજા આવી હશે. તો વિપુલે શું કહ્યું કે ના, મને મજા આવી નથી, મને તો ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને કારણે મને રમવું ગમતું ન હતું. તેમાં મારે તો કડવી દવા પણ પીવી પડી અને મારા લોહીની તપાસ પણ કરાવવી પડી. તો હરિપ્રીત પાછો કહે છે કે લોહીની તપાસ કેમ? તું ઘણું દુઃખદાયક હશે. જો તેને શું કહ્યું તો કે તને ઘણું બધું દુઃખ થયું હશે. વિપુલ કહે, શું કહે છે વિપુલ? વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખુશવામાં આવી અને મને કીડીએ ઝટકો ભર્યો હોય એવું લાગ્યું. જો તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેની તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. જો શું કીધું કે હું ઘરે હતો ત્યારે મારે આંગળીમાંથી, જો તમે કદાચ હોસ્પિટલ ગયા હોય અથવા તો તમારા ગામમાં કોઈ નર્સ આવ્યા હોય લોહી લેવા માટે, જો તપાસ કરવા માટે કે તાવ આવે છે કે શું છે, તો તમારું આંગળીમાંથી લોહી લેશે. જો સેજ આંગળીમાં સોય બીડાવશે જ્યારે કે આપણને શું કે કીડીએ ચટકો ભર્યો હોય ને એવું લાગે, તો એ લોહી એ સોય બીડાવી અને લોહી કાઢશે ને એ આપણી એવી કાચની પ્લેટ હોય ને, નાનો કાચ હોય એની ઉપર તપાસ કરશે. તો કે એમે તપાસ કરાવ્યું અને તપાસતા ખબર પડી કે મને શું થઈ ગયું છે, મેલેરિયા થઈ ગયો છે. ત્યાર પછી નિશા બોલી, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી થાય છે? શું કીધું એને કે મેલેરિયા તો કે મચ્છર કરડવાથી થાય. તો હરપ્રીત કહે છે કે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. હરિપ્રીત શું કહે છે? તો કે મારા ઘરે તો ઘણા બધા મચ્છર છે પરંતુ મને મેલેરિયા થયો નથી. તો નિશા કહે છે, કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયાના ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. જો શું કીધું કે બધા મચ્છરોથી આપણને મેલેરિયા થાય એવું હોતું નથી બાળકો, પણ અમુક મચ્છર એવા હોય છે તેના કરડવાથી આપણને મેલેરિયા થાય છે. તો આરતીએ કહ્યું કે મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. આરતીએ શું કીધું કે મને તો બધા મચ્છર, આપણે બધા જોઈએ તો આપણને પણ બધા મચ્છર સરખા લાગે ને. જો અત્યારે ડેન્ગ્યુ થાય એ પણ સેનાથી થાય છે, મચ્છર કરડવાથી જ થાય છે. પણ આપણે બધાએ ડેન્ગ્યુનું મચ્છર જોયું નથી. જોયું છે? ના. પણ બધા શું કહે છે કે ડેન્ગ્યુનું મચ્છર હોય એની ઉપર વ્હાઇટ વ્હાઇટ કલરના શું હોય, ટપકા હોય છે, જ્યારે પેલા મચ્છર આખા પ્લેન બ્લેક કલરના હોય છે, કાળા કલરના. બરાબર. તો એવી રીતે કે મચ્છર છે એ બધા સરખા હોતા નથી, બધા કેવા હોય છે, અલગ અલગ હોય છે. તો વિપુલ કહે, તો તેમનામાં થોડો તફાવત હોય, તફાવત તો હોય જ ને? શું કીધું? તો હોય જ ખરો. એ વિપુલે શું કીધું? તો કે તો એમાં તો તફાવત તો હશે. ત્યાર પછી જોઈએ પેજ નંબર 68 પર. જોવો આપણને મેલેરિયાની તપાસ કેમ કરે છે એ આપ્યું છે. જોવો તમારા ચિત્રમાં, તમે ચોપડીમાં જોજો, જો અહીં આપ્યું છે ને, જો આ લોહી આપે છે, જો કેવી રીતે, જો અહીંયા સોય મારી અને લોહી કાઢ્યું, જો આ પ્લેટ છે છે એનાથી જો તપાસે છે અહીંયા છે ને. તો તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવે છે અને મેલેરિયા માદા ઓનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. જો તમને પરીક્ષામાં પૂછે કે મેલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય છે, તો એનો જવાબ શું આવશે બાળકો? ઓનોફિલિસ. શું આવશે? એનોફિલિસ. યાદ રાખજો, કઈ ઓનોફિલિસ નહીં પણ એનોફિલિસ. બરાબર. જે માદા નામનું એને એનોફિલિસ મચ્છર છે તેના દ્વારા આપણને મેલેરિયા ફેલાય છે. ત્યાર પછી અહીંયા જો આપણને પૂછે કે એની તપાસ કઈ રીતે કરતા હશે, આપણને બધાને વિચાર આવે કે તપાસ કઈ રીતે કરતા હશે, તો જો અહીંયા આપ્યું છે, જો કરે છે ને આ નર્સ બેન, જો બેઠા બેઠા તપાસ કરે છે. તો એ તપાસ કરવાના સાધનને આપણે શું કહીએ છીએ, યંત્રને માઇક્રોસ્કોપ શું કહેવામાં આવે છે. જો આ છે એ માઇક્રોસ્કોપ છે, દેખાય છે, જો આ બેન તપાસ કરે છે. ડૉક્ટર શબનમ લોહીવાડી સ્લાઇડને સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈ રહી છે અને આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરી અને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે કે કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપની
સ્કોપથી પણ મોટું બતાવે છે. જો તમે અહીં જોઈ શકો છો તમારા ચિત્રમાં, છે ને. ત્યાર પછી આગળ જોઈએ બાળકો કે નિશા કે છે, શું કે છે કે તને મચ્છર જ્યાં કરડ્યું હતું ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. શું કે છે, જો કે તને જ્યાં મચ્છર કરડ્યું હતું ત્યાંથી લોહી લીધું હતું. તો વિપુલ શું કે છે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો. સાચી વાત છે ને. વિપુલ શું કે છે કે મને શું ખબર હોય કે મચ્છર ક્યાં કરડ્યું હતું. તો નિશા કહે છે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકશે કે મેલેરિયા છે. શું તું વિચારે છે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે. જો શું કંઈ તપાસી શકે છે એને કીધું. તો ચલો આપણે શોધી કાઢીએ. થોડાક પ્રશ્ન આપણને આપેલા છે તે આપણે જોઈ લઈએ, બરાબર. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે તમે કોઈ એવી વ્યક્તિ જાણો છો કે જેમને મેલેરિયા થયો હોય. તો કે હા, મારા એક મિત્રને મેલેરિયા થયો હતો. ત્યાર પછી બીજું, તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો છે. તો તેનો જવાબ છે કે તેને થોડા દિવસથી ઠંડી અને ધુજારી સાથે તાવ આવતો હતો. જ્યારે ડોક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો તેમને ખબર પડી કે મને મેલેરિયા થઈ ગયો છે. ત્યાર પછી ત્રીજું જોઈએ કે તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. તો તેનો જવાબ છે કે તેઓને ખૂબ જ તાવ આવતો હશે અને ઠંડી વાયની ધ્રુજારી સાથે તાવ આવતો હશે. અમુક સમય પછી તાવ ઉતરી જતો હશે અને થોડાક સમય પછી પાછો ફરીથી તાવ આવતો હશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે થોડા સમય પછી ફરીથી તાવ આવતો હશે અને શરીરમાં અશક્તિ જણાતી હશે અને માથું અને હાથ પગ પણ સખત દુખતા હશે. તેથી ખબર પડી કે મને મેલેરિયા છે, એટલે એવી રીતે એને મુશ્કેલીઓ પડી હશે. ત્યાર પછી મચ્છરના કરડવાથી બીજા કયા કયા રોગો થઈ શકે છે બાળકો. તો કે મચ્છરને કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા જેવા આપણને રોગો થઈ શકે છે. ત્યાર પછી કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે, તમારા મતે આવું કેમ થયું. તો કે વરસાદની ઋતુમાં, તેનો જવાબ છે કે વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે. કેમ કે વરસાદની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાય છે, ખાબોચિયા, ખાડા, જૂના ટાયર, કુંડા, ફૂટેલા માટલા વગેરેમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે અને તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો. તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે. તો તેનો જવાબ છે કે મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં ડીડેટીનો છંટકાવ કરવામાં આવે છે. ઘરની આજુબાજુ ક્યાંક પાણીમાં, ખાબોચિયામાં કે ખાડા હોય તો પૂરી દેવામાં આવે છે. રાત્રે મચ્છરદાનીમાં સૂવામાં આવે છે. ત્યાર પછી મારા મિત્રના ઘરે પણ આ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. તેઓ વધારાના ગુંગળાનો ધૂપ કરે છે, જુઓ, તથા શરીરે ઓડોમસ નામની ટ્યુબ લગાવે છે જેથી મચ્છર કરડતા નથી. તો અહીંયા સુધી આપણે રાખીએ. પેજ નંબર 69 આપણે આવતા વિડીયોમાં જોઈશું, બરાબર છે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.